તો જમીન બચાવવા માટે કોંગ્રેસ જોર લગાવી રહી છે અને સંગઠનથી સત્તાના રસ્તે પહોંચશે કે કેમ આ એક મોટો સવાલ છે. જોશ અત્યારે કોંગ્રેસ બતાવી રહી છે, પરંતુ જોશ ત્યારે ઠંડો કોંગ્રેસનો થોડો પડી જાય છે ત્યારે અંદરના જ, જ્યારે અંદરના જ લોકોની નારાજગી બહાર આવે છે. એવા લોકો જે સિનિયર કક્ષાએ છે, પાર્ટી છોડીને જતા રહે છે, છેલ્લી ઘડી સુધી તેમને ખબર નથી હોતી અથવા તો એ બહાર પાડવા માટે તૈયાર નથી હોતા. મનોજભાઈ, સવાલ એ છે, જમીન બચાવવા માટે જે કોંગ્રેસ જોર લગાવી રહી છે, જ્ઞાતિ જાતિના સોગઠા પણ બેસાડશે? કારણ કે જે સમાચાર અમારા સુધી આવ્યા છે કે કોળી, ક્ષત્રિય, એસસી સમાજમાંથી કાર્યકારી પ્રમુખ બનાવવાની વાત જે થઈ રહી છે, તો જાતિગત સોગઠા પણ બેસાડીને ક્યાંક આ પ્લાન બનાવી રહી છે? પ્લાન બી તમારો? કોંગ્રેસ પહેલી વાર જમીન બચાવવા માટે લડતી હોય કે અસ્તિત્વ માટે લડતી હોય એવી વાત નથી. ઇતિહાસ તમે 70 વર્ષનો કે 75 વર્ષનો દેશનો જોઈ લો, જ્યારે જ્યારે કોંગ્રેસ તાકાતથી લડી છે ત્યારે ફરીથી બેઠી થઈ છે, જમીનમાંથી બેઠી થઈ છે. એનો ઇતિહાસમાં હું જતો નથી, પણ મારે બે વાત તમારી સામે મૂકવી છે. પ્રથમ તો આમ આદમી પાર્ટીના પ્રવક્તા જે જોર જોરથી પોતાની વાત મૂકી રહ્યા છે, મારે કહેવું છે કે જોરથી બોલવું તો સહેલું છે, પણ સાચું બોલવું બહુ અઘરું છે. સુરતમાં તમારી 27 સીટો છે, એની પાછળનો ખેલ એ પાસના આંદોલનકારી મિત્રોએ જો સપોર્ટ ના કર્યો તો તમારી કદાચ ડિપોઝિટ પણ સુરતમાં ગઈ હોત. જે સીટો અમે કોંગ્રેસને આંદોલનકારીઓએ 36 આપી હતી, એમાંથી તમને 27 સીટો આમ આદમી પાર્ટીને આપી છે. શું કરવા કર્યો એ તો કો, વચ્ચે નહીં વચ્ચે બોલવાનું બંધ કરો. પાસે ફેરફાર શું કરવા કર્યો એ કોને? તમે વચ્ચે બોલ્યા તો હું બોલતો હતો ત્યારે મનોજભાઈ, પણ હું મોટું મન એટલે રાખો છું કે હું સ્ટુડિયોમાં બેઠો છું. હું તમારા હું મોટું મન એટલે રાખો છું કે હું સ્ટુડિયોમાં બેઠો છું, હું બોલતો હતો ત્યારે તમે વચ્ચે બોલ્યા હતા. તમે સાંભળવા તૈયાર નહોતા મનોજભાઈ, એટલે તમે જોરથી ન બોલતા. પ્લીઝ સાંભળતા પેલા પ્રવક્તાને કહો, સાંભળતા પણ શીખે, બોલતા જેટલું જરૂરી છે એટલું સાંભળવું પણ જરૂરી છે. ગુજરાત ચલાવવાનો છો, તમારી પાસે વાત કોઈ માણસ વાત કરતો એની સાંભળવાની તૈયારી ના હોય. તમે રાખો પેલા, તમે સમજો, તમે વચ્ચે બોલ્યા છો. ગુજરાતમાં એક કોંગ્રેસના પ્રવક્તા વાત કરી રહ્યા છે ત્યારે તમારી સાંભળવાની તૈયારી નથી? સાંભળી લો બંને પ્રવક્તાઓ. પહેલી વાત સુરતની છે. બીજી વાત, જે પ્રકારે આમ આદમી પાર્ટી દિલ્હીમાં સરકાર ચલાવી રહી છે ને એની વાત ગુજરાતમાં કરી રહી છે, તો મારે એમને પૂછવું છે. બીજેપી છે ઓ, તમે અમારાથી બી ગયા છો કોંગ્રેસ વાળા. તમે વચ્ચે બોલવાનું બંધ કર દો તો ડિબેટ કરવી છે ને તો ડિબેટ પણ નથી કરવી. સાંભળવાની તમારી તૈયારી ન હોય તો તમારી સાથે ડિબેટ શું કરવાની હોય? આ જનતા જોઈ રહી છે ગુજરાતની કે તમારી પાસે હજી 27 સત્તા ચલાવે છે એ દાદાગીરી તમે કરવા માંગો છો? તમારી પાસે 27 કોર્પોરેટરો છે અને છતાં તમે કોઈને બોલવા નથી દેતા, તો તમારી સત્તા આવે તો તમે શું કરો? સંસ્કાર પેલા કેળવો, સાંભળવાના પણ. અમે જો તાણું જણા છે ને, એ કમલમ જઈને જેલમાં ગયા હતા, પેપર ફૂટ્યું તારે, નવ પેપર ફૂટ્યા બેવું, તમે કઈ નહોતું કર્યું. આપ સક્રિય થઈને કમલમ ઉદી ગઈ હતી. સાંભળવાની પણ તૈયારી હોય જોઈ. જેલમાં કોણ ગયું છે સંધ્યાને પૂછો, અને કેટલી વાર કે છે તમારો તો અસ્તિત્વ જ અમારા કારણે છે, અને બોલવાનું બંધ કરો ને. માનીઓ સ્વીકાર્યું, થેન્ક યુ મનોજભાઈ, કે તમારા લીધે અસ્તિત્વ છે. તમારી પર આ બિલકુલ તમારી છે. તમે ગુજરાતમાં પણ સરકાર બનાવી લેશો, તમારી દાદાગીરી બંધ કરો ને સાંભળવાની તૈયારી રાખો. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ને બંને ને કહેવા માંગુ છું પ્રવક્તાઓને, કે બોલવાની તૈયારી હોય તો સાંભળવાની તૈયારી રાખો. ગુજરાતની જનતા તમને જોઈ રહી છે. ઓકે, તમારા હવે સંધ્યા માટે બે જ વાત કરી છે, એક જ મિનિટમાં મારી વાત પૂરી કરી દઉં છું. ઓકે સંધ્યા, મારે કહેવાનું છે કે દિલ્હીમાં સરકાર ચાલે છે આમ આદમી પાર્ટીની, તો આંધ્રપ્રદેશની વાત કરો, પ્લાન બી તમારી વાત કરો. તમે એક જ વાત કરો કે ક્યારે આમ આદમી પાર્ટી એક સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ જાવ તો પછી તમારો જવાબ આપું છું. કોઈ કોઈ નથી નથી ભાઈ, કોઈ કોઈ નથી ફાટી પડતું નથી. આવી જાજો ને મેદાનમાં, આવી જાજો મેદાનમાં, જોઈ લેશું તાકાત હોય તો. બાકી ખોટી વાત ના કરો. બસ હવે 6-1 મહિના બાકી છે. જી મનોજભાઈ, આ ઇલેક્શનમાં 182 સામે લડી લેજો, કેટલાની ડિપોઝિટો જાય છે જોઈ લેશું. કોંગ્રેસ 22 માં સરકાર બનાવી રહી છે,
અને તમારી સામે તાકાતથી લડવાના છે. સરકાર બનાવો સપનામાં, 182 પેલા તમે ઉમેદવારો તો ઊભા કરજો ભાઈ, આવી જવાનું મેદાનમાં ચૂંટણીના મેદાનમાં. અમે તો આવી ગયા છીએ, તમે ખોવાઈ ગયા. પંજાબ માંથી, દિલ્હી માંથી, હિમાચલ માંથી, ઉત્તરાખંડ માંથી, મધ્યપ્રદેશ માંથી, ગોવા માંથી, ત્રિપુરા માંથી, મણિપુર માંથી, ક્યાં ક્યાં નામ બોલો. ઉત્તર પ્રદેશ માં તમારી ડિપોઝિટો ગઈ છે, ખાલી વાતો કર્યા રાખો છો મોટી મોટી ને કોઈને સાંભળવાના નહીં. બોલવાની તેવડો તો સાંભળવાની તૈયારી રાખો. તમે તમારી રીતે ડિબેટ ચલાવી લો. મારી વાત એટલી છે કે જગન રેડ્ડી આંધ્ર હોય, તેલંગામાં કેસીઆર હોય, કે મમતા બેનર્જી બંગાળમાં હોય, તો એ ગુજરાતમાં આવીને સક્સેસ ના થાય. એમ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સક્સેસ હતો, ગુજરાતમાં થઈ જાય એવી કોઈ વાત માનવાને તૈયાર નથી. એક વાત. બીજી વાત મારી છે કે સુરત એક ઘટના મેં તમને બતાવી દીધી. હકીકત એ છે કે આમ આદમી પાર્ટીમાં નવી બોટલમાં જૂનો દારૂ ભરવામાં આવે છે. એમાં તમે જોઈ લ્યો, રાજકોટમાંથી જે પૂર્વ ધારાસભ્ય આવ્યા છે કોંગ્રેસના છે. એનો મતલબ એમ છે કે નવી બોટલમાં જૂનું દારૂ ભરે છે. એક વાત. હવે મારે બીજેપીની વાત કરવી છે. રાઈટ સ્ટેટમાં આવી વાત ના કરો મનોજભાઈ. તમે દારૂ, હુલ્લડ, જાતિવાદ, આ બધા તમારી માનસિકતા, તમારું જે છે એનું પ્રદર્શન કરી રહ્યા છો તમે. પાંચ મુદ્દા બોલ્યા, પાંચે પાંચ આપ ઉપર બોલ્યા, કોંગ્રેસ વિશે બોલ્યા જ નથી. કોંગ્રેસ નું દુઃખ જ એ છે કે પોતાનું આત્મમંથન કરતી જ નથી, એ બીજા હે આંગળી ચીર ચીર કરે છે. આતંકવાદીઓ આજે હુમલા કરી રહ્યા છે, આજે દેશનું અર્થતંત્ર ખતમ થઈ રહ્યું છે. તમે રામ ભક્તો, રામ ભક્તો ઉપર તમારા પ્રમુખ શરમ કરો મનોજભાઈ. તમારી જાતને હિન્દુ કહેવાતો હતો, રામ ભક્તો ઉપર હમણાં બે દિવસ પહેલા આક્ષેપો થયા છે. શરમ કરો, માફી માંગો ગુજરાતની. એમ તમે તમે માફી માંગો ગુજરાતની. જાહેર કરો કે અમે મુલ્લા પાર્ટી છીએ. જાહેર કરો અમે મુસલમાનોની પાર્ટી છીએ. બોલો એમ કે અમે મુસલમાનોની પાર્ટી નથી. બોલો અમે મુલ્લાઓની પાર્ટી નથી. બોલો તમે તમારું પ્રદર્શન કરી રહ્યા છો. તમારી નિષ્ફળતાઓને તમે તમારી નિષ્ફળતાઓને ન્યૂઝ 18 ના માધ્યમ દ્વારા કોંગ્રેસની નિષ્ફળતાઓનો ઇતિહાસ વાંચી રહ્યા છો. તમારો વાંચી રહ્યા છો ઇતિહાસ. અને તમે આમ આદમી ઉપર બોલતા હતા ને, આમ આદમી ને જગ્યા તમે જ આપી છે. તમે જગ્યા આપી છે. તમારી નિષ્ફળતાઓનું જીવતું જાગતું ઉદાહરણ આમ આદમી પાર્ટી છે. ઠીક ઠીક. તમારે જેટલી તાકાત લગાડવી એટલી લગાડી લેજો. તમારે પ્રજાને આશીર્વાદ જોઈએ છે. અમારે કોઈ તાકાત લગાવી નથી તમારી જેમ. ભાગલા પડાવવાની કોઈ તાકાત અમારે નથી લગાવી. તાકાત અમારે તુષ્ટિકરણની કોઈ તાકાત નથી લગાવી. અમારે તોડવાની તાકાત નથી લગાવી. તમે બીએસપી ને લાવજો, તમે આમ આદમી પાર્ટી ને બી ટીમ તરીકે લાવજો, ઓવેસી ને લાવજો, પણ તમારી સત્તા આ વખતે ગુજરાતમાં રહેવાની નથી.